જુઓ મિત્રો કેવી સરસ મજાની આપણી ચોખાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે ને એકદમ ક્રિસ્પી તમે એને તોડો તો પણ એકદમ તરત સોફ્ટલી તૂટી જાય છે એમાં જોર પણ નથી પડતું અને ખાસો તો એકદમ ક્રૂમ ક્રૂમ અવાજ આવે છે અને ખૂબ જ સરસ બની છે તો એને કેવી રીતે બનાવી તે પણ જોઈ લઈએ તો ચાલો મારા કિચનમાં હું નિપામીશ્રી તમને મારા કિચનમાં લઈ જાઉં તો એના માટે મેં લીધું છે અહીંયા ત્રણ ચમચી તલ ત્રણ ચમચી જીરું એક મોટો ટુકડો આદુનો લેવાનો છે આઠથી દસ નંગ મરચાં લેવાના છે લીલા સ્વાદ પ્રમાણે મીઠું અથવા ત્રણ ચમચી મીઠું અડધો કપ દહીં અને એક કપ મલાઈ અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે આપણું ચોખાનો લોટ બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ જેમ જેમ રેસીપી જશે આગળ તેમ તેમ હું તમને બતાવી જઈશ હવે આપણે આ દરેક ઇન્ગ્રેડિયન્ટ્સને અંદર એડ કરવાના છે તેની પહેલાં આપણે ચોખાના લોટની અંદર બધું એડ કરીએ તે પહેલાં આપણે આદુ અને મરચાંની મિક્સીમાં પેસ્ટ બનાવી લેવાની છે તો આપણી પેસ્ટ તૈયાર છે અને આપણે એની અંદર એડ કરી દીધી છે ત્યારબાદ આપણે એની અંદર જીરું નાખશું પણ જીરુંને આપણે હાથમાં લઈ અને મસળીને નાખવાનું છે જેથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે આપણે તલ લીધા છે એ પણ શેકીને લીધેલા છે એટલે એને પણ આપણે એડ કરી દઈશું ત્યારબાદ મીઠું અડધો કપ દહીં હવે આપણે સૂકા મસાલા પણ આની અંદર એડ કરવાના છે તો તેના માટે મેં હળદર લીધી છે એક ચમચી હળદર એડ કરી છે લાલ મરચું જો તમે ખાવા માંગતા હોય તો તમે એડ કરી શકો છો નહીં તો એને સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા એક ચમચી લાલ મરચું લીધું છે હવે આપણે દરેક વસ્તુને મિક્સ કરવાની છે અને સાથે મલાઈ પણ એડ કરી દેવાની છે અને આ રીતે હાથથી એને સરસ રીતે મસળી મસળી અને એને ભેગું કરી લેવાનું છે મિત્રો તમારે કોઈ પણ રેસિપી બનાવવાની હોય કે જે લોટ બાંધીને બનાવવાની છે જેમ કે ભાખરી રોટલી થેપલા રોટલા ઇવન નાન કંઈ પણ વસ્તુ તમારે આ રીતે બનાવવાની હોય તો તમારે લોટને બાંધવાની ખૂબ જ કાળજી રાખવાની છે અને લોટ બંધાયા પછી એને કૂણવાનો મસળવાનો એ પણ ખૂબ જ ધ્યાન રાખવાનું જેનાથી આપણા જે પણ કંઈ વસ્તુ બનાવીએ તે એકદમ સોફ્ટ બને હું અહીંયા આ લોટને સરખી રીતે મિક્સ કરી રહી છું અને આપણો સરખી રીતે લોટ મિક્સ થાય ત્યારબાદ આપણે એની અંદર થોડું પાણી એડ કરી અને એનો લોટ બાંધી દેવાનો છે ભાખરેથી નરમ અને રોટલીથી થોડો કઠણ એ રીતનો આપણો લોટ હોવો જોઈએ તો આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે અડધો અડધો કપ બે વાર એડ કરી છે અને ફરીવાર પાં કપ એમ કરીને ટોટલ સવા કપ પાણી એડ કરતા ગઈ છું અને સાથે સાથે લોટ હું બાંધતી ગઈ છું એટલે એક સાથે પાણી એડ નહીં કરવાનું પણ આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને મસરતા મસળતા એનો લોટ તમે બાંધશો તો એનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે અને જેમ વધુ મસળાશે તેમ સોફ્ટ પણ થશે લોટ અને આપણી ચકરી બનશે તે પણ ઘણી સોફ્ટ થશે તો આપણું સરખી રીતે લોટ બાંધી દેવાનો છે મિત્રો તમે છેક સુધી જોજો કે આપણી ચકરી કેવી રીતે સોફ્ટ થશે અને ટેસ્ટી થશે અને એમાં હું લાસ્ટમાં એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાની છું કે જેનાથી એ ચટપટી અને બહુ જ ટેસ્ટી લાગશે તો તમે મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણો લોટ સરસ રીતે બંધાઈ રહ્યો છે અને હવે આપણે એને લગભગ અડધોથી પોણો કલાક માટે એને રેસ્ટ કરવા મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે જે ચકરી પાડવાનો સંચો છે તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ તમે જોઈ શકો છો અહીંયા મેં ચક્રીની જાળી મૂકી દીધી છે અને હવે એ જાળીમાં આપણે આ રીતે તેલ લગાડી દેવાનું છે આગળ પાછળ બધી રીતે અને એનો જે ઉપરનો ભાગ છે સંચાનો તેની ઉપર પણ આપણે ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે જેથી કરીને આપણો લોટ સરખી રીતે પાસ થઈ જાય અને ચોંટે નહીં હવે આપણે થોડોક લોટ લેવાનો છે જેટલો સંચામાં આવે એ પ્રમાણે અને એને આ રીતે સરસ મસળી લેવાનો છે મસળવાથી લોટ સોફ્ટ થશે અને સાથે ચકરી પણ સોફ્ટ થશે કે જેથી ઉંમરવાળા વ્યક્તિ પણ આરામથી એને ખાઈ શકશે તો આપણો લોટ મસળાઈ ગયો છે હવે એને આ રીતે આપણે હાથથી ગોળો બનાવી દેવાનો છે અને એને મશીનમાં આ રીતે સંચામાં મૂકી દેવાનો છે થોડું ઘટે છે તો ફરી આપણે થોડો નાનો લોઓ જેવું લઈશું અને એને મસળી લઈશું અને એને ફરી પાછું અંદર મૂકી દઈશું એમ કરતાં આપણે આખું મશીન ભરાઈ જાય અને આપણે એને બંધ કરી દેવાનું છે ઉપરથી ઢાંકી દેવાનું છે અને મિત્રો હા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આપણે જ્યારે ચકરીને પાડીએ છીએ ત્યારે બધા ઘણા લોકો એવું કરતા હોય છે કે પેપર ઉપર પાડી દે છે પણ મિત્રો પેપર ઉપર બિલકુલ ક્યારેય નહીં પાડવું કેમ કે પેપર ઉપર પાડવાથી એનું જે ઓઇલ છે અંતર જે તે બધું નીકળી જશે અને ચકરી તમારી સોફ્ટ કે પ્રોબ્લેમ થશે જેવું જેવું આપણે ટેક્સચર જોઈએ છે તેવું નહીં મળશે એટલા માટે આપણે એને આ રીતે ડીશ પર અથવા તો પ્લાસ્ટિક પર તમે કરી શકો છો અને સરસ મજાની નાની નાની ચકરી પાડી દેવાની છે તમે મોટી ગમે તો મોટી તમારી મરજી પ્રમાણે તમારે આ રીતે ચકરીને બનાવી દેવાની છે એક સાથે બધી ચકરી બનાવી લેવાની અને પછી તળી દેશો તો પણ વાંધો નથી અને જો તમે પહોંચી શકો તો તમે થોડી થોડી પાડતા જાઓ અને થોડી થોડી તરતા જાઓ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ થોડોક ટુકડો લોટનો નાખીએ અને તરત ઉપર આવે એટલે સમજી લેવાનું કે આપણી ચકરી તૈયાર છે તો આપણે આ રીતે તવેથાથી લઈ અને એને અંદર એડ કરવાની છે જેથી કરીને એ તૂટે નહીં અને સરસ મજાની શેપ એવો ને એવો રહે અને આપણે જ્યારે ચકરીને અંદર તેલમાં નાખીએ તો આપણે તરત જ એને ફેરવવાની નથી થોડીક વાર એને થવા દેવાનું છે ત્યારબાદ આપણે એને ફેરવીશું એકદમ ફેરવવા જશું તો એ તૂટી જશે એટલે આપણે એ બહુ જ કાળજી રાખવાની છે કે જ્યારે તમે ચકરી અંદર એડ કરો ત્યારબાદ થોડીક વાર એને અંદર તેલમાં થવા દો અને ત્યારબાદ એને પલટો અને આપણે આ ચકરીને મધ્યમ તાપ પર કરવાની છે બહુ હાઈ ફ્લેમ પણ નથી રાખવાની અને લો ફ્લેમ લો ફ્લેમ પણ નથી રાખવાની તમે જોઈ શકો છો આપણી સરસ મજાની ચકરી તૈય તળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને એક ટિશ્યુ પેપર પર કાઢી લઈશું કે જેથી એક્સેસ ઓઇલ હોય એ બધું સોફ થઈ જશે હવે આપણે એની ઉપર ચટપટી બનાવવા માટે થોડુંક એડ કરશું સંચળ પાવડર અને થોડુંક એડ કરશું ચાટ મસાલા પાવડર તમને જો આ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો નહીં તેને છોડી પણ શકો છો તમને જો અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો